गुजरात सहित देशभर में कोरोना संक्रमण वधी रह्यु छे। हॉस्पिटलों में दर्दियों ने बेड नहीं मिली रहा, मृत्यु आंक वधी रह्यो छे। स्मशान में पण अग्निदाह आपवा माटे लोको लाइन में उभा छे। रेमडेसिविर इंजेक्शन नहीं मिली रहा, लोको ऑक्सिजन माटे फाफा मारी रहा है। त्यारे हाल की गंभीर परिस्थिति में कई रीते बची शकाय ते माटे सरकार अनेक प्रयत्नों करी रही है, परंतु कोरोना ग्राफ दिवसे ने दिवसे वधी रह्यो छे। त्यारे हवे लॉकडाउन करवामां आवे तेवी मांग पालनपुर धारासभ्य महेश पटेले करी छे। धारासभ्य महेश पटेले मुख्यमंत्री ने पत्र लखी आ महामारी में बचवा माटे लॉकडाउन करवामां आवे तेवी मांग करी छे। बनासकांठा जिला में पण खूब ज गंभीर परिस्थिति जोवा मळी रही छे। तमाम हॉस्पिटल हाउसफुल छे, ऑक्सिजन तेमज इंजेक्शन माटे लोको लाइन में उभा छे। त्यारे मीडिया साथेनी वातमां हालनी परिस्थितिमां लॉकडाउन लादवामां आवे तो संक्रमण घटी शके तेम छे, तेवुं निवेदन पालनपुरना धारासभ्य महेश पटेले आप्युं हतुं। જિલ્લામાં હાલ સ્વયંભૂ લોકડાઉન આપવામાં આવ્યું છે। ઘણા તાલુકા મથકે વેપારીઓએ બંધ આપ્યું છે, પરંતુ સંક્રમણ જોતા હવે સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવે તેવી ધારાસભ્યએ પત્ર લખી મુખ્યમંત્રી સામે માંગ કરી છે। અત્યારની સમસ્યા એ કોરોનાની મહામારી જે બીજા સ્ટેજમાં ચાલી રહી છે ત્યારે ખૂબ મહામારીમાં વધારો થઈ રહ્યો છે। કોરોનાના દર્દીઓ અને આ જે સ્ટેજ છે એકદમ ખૂબ જ કોરોના સંક્રમિતને ખૂબ ઝડપથી એના શરીરમાં પ્રવેશ કરે છે અને ખૂબ મોટું એનો ઓક્સિજન લેવામાં ખૂબ મોટી તકલીફો ઊભી કરે છે। ત્યારે આ મહામારીને નાથવા માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે મેઇલ દ્વારા પણ લોકડાઉન સરકાર દ્વારા નાખવામાં આવે એવી વિનંતી કરી છે। લોકોએ પણ સ્વેચ્છાએ પોતાની રીતે અમુક જે વાત સમજે છે એ પોતાની રીતે લોકો જોડે જાહેરમાં જવાનું ટાળે છે, પરંતુ સરકાર દ્વારા જ લોકડાઉન કરવામાં આવશે તો જ આ મહામારીને આપણે નાથી શકીશું। જ્યારે આ મહામારી ખૂબ ઝડપથી વધી રહી છે તો આવનારા સમયમાં આ ઝડપી વધે એના પછી લોકડાઉન કરો તો કોઈ મતલબ નથી, અત્યારથી જ લોકડાઉન કરવું જોઈએ।